કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હોવાથી સિનોર ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સભ્યો સાથે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી સિનોર તથા વડોદરા જિલ્લા પંચાયતના તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારી સહિતના હોદ્દેદારો સામે કાયદામાં દર્શાવેલી વિવિધ કલમો હેઠળ સિનોર કોટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીગર મહેતાએ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પીએસઆઈ તથા ઉપરી અધિકારી પાસે તપાસ કરાવીને સાહીઠ દિવસમાં અદાલતમાં રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો સિનોર ગામે સને બે હજાર વીસની સાલમાં રેતી કંકરની ગ્રાન્ટમાં જે સાત લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો અને એ નાણાંની નાણાં ઉપાડી પણ લીધા જે દીવાલ બનાવી રેતી કંકરની ગ્રાન્ટમાં તે ડેપ્યુટી સરપંચ કિન્નલેશ પટેલ જે તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલના પત્ની છે એમણે પોતાને માતાના ખેતર ખેતરે આ દિવાલ બનાવી દીધેલી જે અંગેલી કામિલ હુસેન સિકંદરખા ખોખરે સિનોર કોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ દાખલ આજ રોજ સિનોના સરપંચ ઉપસરપંચ તમામ સભ્યો તથા તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા જે એસો છે તાલુકાના એ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે આગળની કાર્યવાહી પોલીસ